मॉर्निंग माय डियर स्टूडेंट्स, હું જય સુતાણી આપ સૌનો ઓનલાઈન વિડિયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કે લાસ્ટ લેક્ચર જે આપ્યો હતો એમાં આપણે એક્સ્ટ્રા સમ્સ ગણ્યા હતા, જેમાં 15 જેવા આપણે પ્રશ્નો જોયા હતા. આજે આપણે ત્યાંથી આગળ જશું. ઓકે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બધા પ્રશ્નો આપણા માટે, કારણ કે મોસ્ટ ઓફ એક્ઝામમાં જે બાળકોને માર્ક કપાય છે ઈ સેક્શન એ માં માર્ક કપાઈ જાય છે, કારણ કે એમાં બધા પ્રશ્નો આવે, ખાલી જગ્યા આવે, ઓકે, ખરા ખોટા આવે છે. તો આવા જે રોકડા માર્ક મળવાના હોય ત્યાં જ ગણિતમાં માર્ક કપાઈ જાય છે. શું કામ? કારણ કે આપણને દાખલા ગણતા આવડે છે, પણ એ શોર્ટ રેટે એ કોન્સેપ્ટ ઉપરથી બનેલા એમસીક્યુ સોલ્વ કરતા નથી આવડતા. એના માટે જ આપણે એક્સ્ટ્રા લેક્ચરના સમ્સ રાખીએ છીએ કે જેથી આપણને બધા એમસીક્યુ આવડે છે. ઓકે, ચાલો તો આપણે જ્યાં છે લટકે ત્યાંથી આગળ વધશું. આજે 16મો એમસીક્યુ. તો હવે બધા શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, એની ઉપર એમસીક્યુ આવશે, જેમાં બે બહુ બધી આવી જશે, દ્વિઘાત અને ત્રિઘાત. તો પહેલા આપણે દ્વિઘાતનો પ્રશ્ન જોઈએ. એ p ઓફ x બરાબર x નો વર્ગ વત્તા 5x વત્તા 7 ના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા થાય. શૂન્યનો સરવાળો શોધો. તો જો આ દ્વિઘાત બહુપદી છે. કઈ બહુપદી છે? તો કે દ્વિઘાત છે. તો દ્વિઘાત માટે શૂન્યનો સરવાળો શું થાય? તો કે આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. હવે આમાંથી એબીસી ગોતી લો. તો એ કેટલો છે? તો કે 1. બી કેટલો છે? તો કે 5. સી કેટલો છે? તો કે 7. આપણે કોઈ જરૂર કોની છે? તો કે બી ની. બી કેટલો છે? તો કે 5 છે. છેદમાં એ કેટલો છે? કાંઈ નથી તો 1. એ આપણા માટે 1 ગણા છે એટલે છેદમાં 1. તો જવાબ શું આવી જાય? માઇનસ 5. ચાલો બીજું. p ઓફ x બરાબર x 5x નો સ્ક્વેર ઓછા 7x વત્તા 3 ના શૂન્યનો સરવાળો શોધો. તો બોલો, આમાંથી પહેલા આપણે એબીસી લખી નાખીએ ઝડપથી. તો કે પહેલામાંથી a કેટલો આવશે અહીંથી? તો કે a ની કિંમત 5, b ની કિંમત તો કે માઇનસ માં 7 અને c ની કિંમત તો કે 3. હવે આપણે શું બોલતો? શૂન્યનો સરવાળો બોલતો છે, એટલે કે આલ્ફા વત્તા બીટા. સૂત્ર શું આવશે? માઇનસ b ના છેદમાં a માઇનસ એમને b પોતે માઇનસ માં છે છેદમાં a. તો કેટલો છે? 5. ઓછે ઓછે તો કે વત્તા, એટલે જવાબ શું આવશે? 7 ના છેદમાં 5. ઓકે, ચાલો ત્રીજો પ્રશ્ન. p ઓફ x બરાબર 3x નો વર્ગ ઓછા 8x ઓછા 9 ના શૂન્યનો ગુણાકાર શોધો. શું શોધવાનો છે? શૂન્યનો ગુણાકાર શોધો. તો જો શૂન્યના ગુણાકાર માટે સૂત્ર શું છે? તો કે આલ્ફા ગુણ્યા બીટા. તો જવાબ શું આવે? c ના છેદમાં a. ચલો આમાં c કેટલો છે? તો કે જો માઇનસ c છે આપણો માઇનસમાં 9. a કેટલો છે? તો કે 3. માઇનસ 9 ભાગ્યા 3 તો માઇનસ 3. ઓકે, ચલો આમાંના મેં માની લીધી કે હજી આપણને શૂન્યનો સરવાળો પણ પૂછ્યો છે. શું પૂછ્યો છે? સાથે સાથે સરવાળો પણ શોધો. તો શૂન્યના સરવાળા સૂત્ર શું આવશે? તો કે આલ્ફા વત્તા બીટા. શું આવશે? આલ્ફા વત્તા બીટા. તો જવાબ શું આવે? માઇનસ બી ના છેદમાં એ. તો કે બી કેટલું છે? પોતે માઇનસમાં 8 છે. બી બી કેટલું છે? માઇનસમાં 8 અને અહીંયા પાછા માઇનસ આવશે છેદમાં એ. તો 3. ઓછે ઓછે વત્તા, તો જવાબ આવશે 8 ના છેદમાં 3. ઓકે, એટલે તમને આવા એક માર્કનો પ્રશ્ન પૂછાય. જો બે વસ્તુ લગભગ નથી પૂછવાના, કોઈ એક જ વસ્તુ પૂછશે આમાંથી, કે કા શૂન્યનો સરવાળો શોધો, કા શૂન્યનો ગુણાકાર શોધો. ચલો ત્યાર પછી 19મો ક્વેશ્ચન.
ऑफ एक्स बराबर एक्स नो स्क्वायर ओछा पांच एक्स बत्ता के ना शून्य नो गुणाकार त्रण होय तो के शोधो आनी आनी ऊपर जो है के वाला दाखला पूछे तो तुमने जो शू आपी दीधो छे કે શૂન્યનો ગુણાકાર આપી દીધો 3 તો શૂન્યનો ગુણાકાર એટલે શું તો કે આલ્ફા બી આલ્ફા ગુણ્યા બીટા એ કેટલું આપી દીધું છે કે 3 આપી દીધું છે હવે આનું સૂત્ર શું છે આલ્ફા બીટા નું તો c ના છેદમાં a બરાબર 3 હવે c ની કિંમત કેટલી છે તો કે c ની જગ્યામાં k આવે છે તો c ની જગ્યાએ k મૂકશો a તો a કાઈ નથી એટલે 1 કેવા છે બરાબર 3 तो k વસાવ શું આવશે તો k બરાબર 3 એકા 3 તો આ રીતે k વાળા દાખલા સોલ્વ કરશું કે જેમાં શૂન્યનો ગુણાકાર આપી દીધો હોય અને k પૂછે જો ત્યાર પછી 20મો ક્વેશ્ચન p ઓફ x બરાબર kx નો સ્ક્વેર ઓછા 8x વત્તા 9 ના શૂન્યનો સરવાળો ચાર હોય તો કે શોધો શું કે શૂન્યનો સરવાળો ચાર હોય તો કે શોધો તો હવે આપણે ખબર છે શૂન્યનો સરવાળો એટલે શું તો કે આલ્ફા વત્તા બીટા એનો જવાબ કેટલો આપી દીધો છે તો કે ચાર હવે એનું સૂત્ર શું છે આલ્ફા વત્તા બીટા તો કે માઇનસ બી ના છેદમાં એ ચલો બી ની કિંમત કેટલી છે તો કે બી પોતે માઇનસ માં 8 છે તો કે માઇનસ 8 તો માઇનસ માઇનસ 8 છેદમાં એ કેટલો છે એ ની જગ્યાએ કે છે x સ્ક્વેર નો સહગુણક એટલે કે તો આપણા માટે એ કેટલો બનશે તો એ ની કિંમત કે થશે બરાબર 4 ચલો હવે 4 ઓછે ઓછે તો કે વત્તા 8 ના છેદમાં k બરાબર 4 હવે k ને અંશમાં લીધે 4 ને છેદમાં લાવીએ તો કે 8 ભાગ્યા 4 બરાબર k એટલે કે k ની કિંમત શું આવશે 8 ભાગ્યા 4 એટલે કે 2 તો k નો જવાબ શું આવશે 2 આવશે એટલે આવા પ્રકારના પણ પ્રશ્નો આવે જો બધા છેકોની ઉપર તો શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ઉપરથી જ છે ઓકે ત્યાર પછી આપણે દાખલા જોઈએ તો કે 21મો ક્વેશ્ચન p ઓફ x બરાબર ax નો સ્ક્વેર વત્તા bx વત્તા c ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર ખાલી જઈ ગયા હવે આવા ક્વેશ્ચન પૂછાય ચલો બહુ બધી કોઈ છેદ ને સિમ્પલ આ પ્રકાર આલ્ફા અને બીટા ના શૂન્ય છે તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર ખાલી જઈ ગયા થાય તો આવા દાખલા માટે શું કરશું તો કે આવા દાખલા જ્યારે આવશે ત્યારે આપણે એક કામ કરશું પહેલા લસાઅ લેશું શું કરશું તો કે લસાઅ લેશું 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા ચલો હવે કામ કર લસાઅ લે તો શું થાય બીટા વત્તા આલ્ફા બીટા એકા બીટા આલ્ફા એકા આલ્ફા છેદમાં આલ્ફા ગુણ્યા બીટા નું ગુણાકાર એટલે આલ્ફા બીટા આવું થાય ને ચલો હવે આપણને આનું સૂત્ર આવડે છે આલ્ફા વત્તા બીટા નું સૂત્ર શું થાય તો કે માઇનસ બી ના છેદમાં એ અને ગુણાકારનું સૂત્ર શું થાય આલ્ફા બીટા નું એટલે સી ના છેદમાં એ બંનેમાંથી એ કેન્સલ તો જવાબ શું આવશે માઇનસ બી છેદમાં સી આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો શું આન્સર આવશે માઇનસ બી ના છેદમાં સી હવે જો અહીં તો રકમ આપી છે આવી એ એક્સ સ્ક્વેર બી એક્સ અને સી એની જગ્યાએ કોઈ કિંમત વાળો દાખલો પણ આપી શકે ઓકે તો 22મો દાખલો જે છે એમાં આપણે એવું નિવેદન કિંમત ખાલી કિંમત મૂકી દઈએ
22 નો સાથે એમએન ગુણી નાખું છું પણ હવે આપણે કિંમત મૂકી દઈએ છીએ આ બહુપદી બદલાવી નાખીએ 5x² - 8x + 3 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો 1 ના છેદમાં આલ્ફા + 1 ના છેદમાં બીટા બરાબર ખાલી જઈ ગયા આ ક્વેશ્ચન નંબર 22 આપણો તો જો શરૂઆત તો આમ જ કરવાની છે 1 ના છેદમાં આલ્ફા + 1 ના છેદમાં બીટા હવે લસાઅ લઈ લો બીટા + આલ્ફા / આલ્ફા બીટા આલ્ફા + બીટા ની કિંમત શું થાય -b/1 શૂન્ય નો સરવાળો આલ્ફા બીટા ની કિંમત શું થાય શૂન્ય નો ગુણાકાર તો કે c/1 બંને માંથી a કેન્સલ થશે ઓકે તો વચ્ચે શું -b/c હવે આમાં કિંમત મૂકી દો તો કે -f ને b ની કિંમત કેટલી છે પોતે તો b પોતે -8 છે c કેટલા છે તો કે 3 છે ચાલો ઓછે ઓછે તો બધા 8/3 ઓકે ઓછે ઓછે બધા 8/3 હવે હજી આપણે આ ટાઈપના બીજા પ્રશ્ન હજી સોલ્વ કરશું થોડા જે આની ઉપર ડિપેન્ડન્ટ છે બધા જો આમાં MCQ બનાવવા માટે MCQ બનશે MCQ કોઈ દી ગુટિત ગુટતા નથી તમે બનાવતા જાઓ એટલે MCQ બનતા જશે આ બધાની ઉપરના चलो त्यार पछी 23 में एमसीक्यू p(ax) = (ax²) + (bx) - (c)₀ अल्फा અને બીટા હોય તો अल्फा બીટા સ્ક્વેર સોરી α² β + α²² ખાલી જઈ ગયા તો તમને એવું થાય આવું તો કે આપણે સૂત્ર આવતા નથી આપણે સૂત્ર બે જ આવે છે α² અને α × β તો અહીંયા તો આવું બધું પૂછ્યું તો કાઈ નહીં આપણે આમાં કેમ લસાઅ લીધું તો આમાં આપણે બીજું કઈ કરશું તો કે α² β + α² બરાબર આ બંનેમાંથી કોમન કાઢી શકાય તો હા આલ્ફા બીટા કોમન કાઢી શકાય આલ્ફા અને બીટા બંને કોમન કાઢી શકાય તો વધશે શું અહીંથી આલ્ફા વધશે અહીંથી બીટા વધશે કે બે નું ભેગા છે એક એક અંતર બધી ચલો આનું સૂત્ર તમને આવડે છે c/a આનું સૂત્ર -b/a કરો ગુણાકાર બેના -b² c એટલે કે -bc/a² ઓકે -bc/a² આ તો જવાબ આવશે આમાં કિંમત હતી નહીં જો કિંમત આવે કિંમત આમાં મૂકવાની થશે ઓકે તો 23 નો ક્વેશ્ચન પૂરો થયો તો 24 નો ક્વેશ્ચન આપણે એનો અહીં જ રાખીએ છીએ અહીં આપણે બહુ બધી મૂકી દઈએ 3x² + 6x + 7 ચાલો આમ કિંમત મૂકીએ તો જો -b તો b કેટલા છે 6 × c કેટલો છે તો કે 7/a² a કેટલો છે તો કે 3 નો વર્ગ અથવા 3 × 3 લખો વાંધો નહીં કોઈ ચાલશે કે 3 નો 9 લખી નાખો ચલો 3 × 2 = 6 તો જવાબ શું આવશે -14/3 ઓકે જો કિંમત આવે તો કાય છેલે કિંમત મૂકવાની અને છેલે સાદો રૂપ આપી દેવાનો છેદ ઉડતા હોય તો ઉડાડવાના ન ઉડતા હશે તો જવાબ આવશે ઓકે એટલે આ કિંમત વાળાને આપણે દાખલો થયો તો દ્વિઘાત ઉપરથી આટલા પ્રશ્નો પૂછાઈ શકે શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર પછી આલ્ફા બીટા ઉપર 1/α અને 1/β કા પછી આ ટાઈપનો પૂછે જેમાં આલ્ફા બીટા કોમન કાઢી શકાય અને બે દાખલા તમને ગણાવ્યા કે વાળા દાખલા પૂછે કે સરવાળો આપી દે કે પૂછે અથવા
અથવા ગુણાકાર આપી દે અને બે પૂછે ઓકે તો આટલા દાખલા દ્વિઘાત ઉપરથી હવે જે આવશે ત્રિઘાત ઉપર ના આવશે તો 25 નો દાખલો p ઓફ x બરાબર 3x નો 1 5x નો સ્ક્વેર 7x ઓછા 8 માટે શૂન્યનો ગુણાકાર સોરી શૂન્યનો સરવાળો બે બે શૂન્યનો ગુણાકારનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો જો આપણે ત્રણ પ્રશ્નો અલગ અલગ બનાવવા બદલે એક જ પ્રશ્ન એટલે ત્રણ વસ્તુ લઈ લીધી આમ આપણે ત્રણ ત્રણ પ્રશ્નો બનાવવા પડે કે પહેલો સરવાળા માટે બીજો બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળા માટે અને ત્રીજો શૂન્યના ગુણાકાર માટે એની જગ્યાએ આપણે એક જ ક્વેશ્ચનમાં બધા પ્રશ્નો લઈ લીધા એટલે આપણે પ્રેક્ટિસ પણ થઈ છે ચલો સૌથી પહેલા એ બી સી અને ડી તો એ કેટલો છે 3 બી કેટલો છે 5 સી કે 7 ડી માઇનસ માં 8 તો સૌથી પહેલો જેને પૂછ્યો પહેલી વસ્તુ શું પૂછે શૂન્યનો સરવાળો પૂછ્યો તો શૂન્યનો સરવાળો એટલે શું આલ્ફા વત્તા બીટા વત્તા ગામા કારણ કે આ ત્રિઘાત છે ત્રણ શૂન્ય આવે તો શૂન્યના સરવાળા સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં એ બી કેટલો છે તો કે 5 માઇનસ 5 ના છેદમાં 3 ઓકે શું માઇનસ 5 ના છેદમાં 3 ચાલો નેક્સ્ટ હવે શું પૂછ્યું તો કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો શું પૂછ્યું બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો એનો મીનિંગ શું થાય આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા આનું સૂત્ર આપણે યાદ હોવું જોઈએ જો લાઈનમાં ચાલે સરવાળા માટે માઇનસ બી ના છેદમાં એ બબ્બે શૂન્યનો ગુણાકાર કે છે તો સી ના છેદમાં એ સી કેટલો તો કે 7 એ કેટલો તો કે 3 અચ્છા હું આવી ગયો અને જો એમ પૂછે કે શૂન્યનો ગુણાકાર તો આલ્ફા બીટા ગામા આનું સૂત્ર તમે યાદ રાખવાનું છે માઇનસ બી ના છેદમાં એ જો ભેગું નોંધવું જોઈએ અહીંયા ગુણાકારનો સૂત્ર થાય સી ના છેદમાં એ દ્વિઘાત માટે શૂન્યનો ગુણાકાર છે ત્રિઘાત માટે શૂન્યનો ગુણાકારનો સૂત્ર માઇનસ બી ના છેદમાં એ થાય છે તો માઇનસ એમ ને બી કેટલો છે તો માઇનસ માં 8 એ કેટલો છે તો કે 3 ઓછે ઓછે વત્તા કે 8 ના છેદમાં 3 છે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 26 નો p of x બરાબર 3x નો ઘન વત્તા 5x સ્ક્વેર વત્તા 8x ના શૂન્ય નો ગુણાકાર શોધો ચાલો પહેલા abcd લખી નાખી આપણામાંથી a કેટલું કહેવાશે તો કે a 3 b 5 c આપણને શું પૂછે શૂન્યનો ગુણાકાર એનો સૂત્ર શું છે આલ્ફા બીટા ગામા બરાબર માઇનસ ડી છેદમાં એ હવે ડી પોતે કેટલો છે તો કે 0 છેદમાં 3 એટલે ફાઇનલ આન્સર શું આવી જશે હવે ફાઇનલ આન્સર 0 જ આવી જશે ઓકે એટલે આની ઉપર શૂન્યનો સરવાળો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો અથવા તો શૂન્યનો ગુણાકાર આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે ચાલો નેક્સ્ટ અધ્યાય પર જોઈએ આવે છે 27 p ઓફ x બરાબર x નો ઘન
બે શૂન્યના ગુણાકારનો સરવાળો આનો જવાબ શું આવશે પહેલા તો તમે એબીસી અને ડી ની જવાબ કહો મને એ કેટલો તો જાણી પહેલા કાઈ નથી એક બી કેટલો તો જો મે x² વાળો પદ જ નથી લાવો વચ્ચે હું માનું પડે કે 0x² છે હું માની લઈએ જેમાં આપણે ભાગાકારમાં ઉકળતા કે જે પદ ન હોય ને 0 કરી મૂકી દેતા તો x² નો સરવાળો શું આવે 0 એટલે b 0 થશે c 1 આવશે d 1 આવશે સમજાય છે ઓકે આમાં બે પ્રશ્નો આપણે લઈ લઈએ બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને શૂન્યનો સરવાળો શોધો ઓકે આમાં બે પ્રશ્નો લઈ લઈએ છીએ આપણે તો પહેલો શું કીધું બે બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે એનો મતલબ શું થાય अल्फा बीटा वत्ता बीटा गामा वत्ता गामा अल्फा આનું સૂત્ર આપણને ખબર છે જો આ વચ્ચેનું સૂત્ર છે c ના છેદમાં 1 હવે c કેટલું તો કે 1 a કેટલું તો કે 1 તો 1 ના છેદમાં 1 એટલે જવાબ પણ 1 જ આવશે આ સૂત્ર લઈ લો હવે શું પર શૂન્યનો સરવાળો હવે ઉપરનું પૂછ્યું તો કે શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા વત્તા ગામા તો કે માઈનસ b ના છેદમાં a માઈનસ b તો કે b તો પોતે 0 છે a પોતે 1 છે 0 ભાગ્યા 1 એટલે જવાબ 0 આવશે ઓકે ચલો બરાબર આટલા MCQ લખી નાખો ત્યાર પછી આપણે આગળના MCQ સોલ્વ કરીએ છીએ ત્યાર પછી આપણે MCQ જોઈએ તો કે p ઓફ x બરાબર શું આપી દીધો શૂન્યનો ગુણાકાર આપી દીધો તો કે 3 ઘાત બહુ બધી છે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા ગામા કેટલું આપી દીધો તો કે 10 તો હવે આલ્ફા બીટા ગામાની કિંમત 10 આપી દીધી તેથી આલ્ફા બીટા ગામાનું સૂત્ર શું થાય કે માઈનસ d ના છેદમાં 1 બરાબર 10 હવે d કેટલું છે તો d તો k છે એટલે કે માઈનસ k છેદમાં a કેટલો છે a 5 છે બરાબર 10 5 આમે જવા દો તો માઈનસ k બરાબર 10 5 50 છે ગુણાકારમાં આવશે 10 5 50 હવે માઈનસ છે બીજી બાજુ જવા દો તો k બરાબર માઈનસ માં 50 ઓકે એટલે આ કોઈ પણ વસ્તુ આપે શૂન્યનો સરવાળો આપે એમાં અહીંયા તો આ બે બધી જીગી k આપી દીધો હોય અને કે શોધવા તાકુ આવે ઓકે આપણે આમાં નવે ત્યાર પછી તાકુ જોઈ ગયા હવે 29 મો તો p ઓફ x બરાબર ax નો ઘન bx નો સ્ક્વેર cx વત્તા d શું ax નો ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d ના નું x શૂન્ય 0 હોય તો શું કે x શૂન્ય 0 હોય તો બાકીના બે શૂન્યનો ગુણાકાર શોધો આવું કંઈક પૂછે તો કે એક શૂન્ય આપણે આપી દીધું કયું 0 તો બાકી બે જે હોય ત્યાં એનો જ ગુણાકાર શોધો ત્રણેયનો ગુણાકાર નહીં ત્રણેયનો કે તો 0 જ થાય કે એક પોતે 0 છે બાકી બેને સાથે ગુણાકાર થાય જવાબ તો
0 આવે પણ આપણે શું કીધું છે કે 1 શૂન્ય 0 છે તો બાકીના 2 શૂન્યનો ગુણાકાર શું થાય તો આપણી પાસે 3 શૂન્ય હોય આલ્ફા બીટા ગામા આપણે કોઈ પણ એકને 0 માની લઈએ આપણે કોઈ પણ એકને 0 માની લઈએ તો કોને 0 માનો ધારો કે આપણે ગામાને 0 માની લઈએ ત્રીજું 3 આવે આલ્ફા બીટા ગામા તો આને કીધું છે કે 1 શૂન્ય 0 હોય 1 એટલે આપણે કોને માની લીધું ગામા માની લીધું કે આનો જવાબ 0 છે હવે આપણી પાસે એક સૂત્ર છે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો કયું સૂત્ર બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા બરાબર સી ના છેદમાં 1 આવો આપણી પાસે સૂત્ર છે ને આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા બરાબર સી ના છેદમાં 1 પણ ગામા ની કિંમત તો 0 છે તો આ ભાગ અને આ ભાગ બે 0 થઈ ગયા તો વધ્યું શું આલ્ફા બીટા વત્તા 0 વત્તા 0 આટલું જ વધ્યું હવે આ 0 0 છાવા દે વધ્યું શું ખાલી આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં 1 અને આ જ આપણને પૂછ્યું છે બાકીના બે શૂન્યનો ગુણાકાર તો કે શું જવાબ આવશે સી ના છેદમાં 1 સમજાય છે ચાલો નેક્સ્ટ p of x बराबर ax નો ઘન વત્તા bx નો સ્ક્વેર વત્તા cx વત્તા d ના શૂન્ય આલ્ફા બીટા ગામા હોય તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા બરાબર ખાલી થઈ ગયા આવું છે તો આપણે એને સોલ્વ કરીએ જો આને પેલા આવ્યો તો લસાઅ આપણો દાખલો છે આમાં લસાઅ લઈને સોલ્વ કરવો પડશે 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા વત્તા 1 ના છેદમાં ગામા અમને કે લસાઅ શું થાય તો કે લસાઅ થશે 3 નો ગુણાકાર આવશે આલ્ફા બીટા ગામા યા પણ લસાઅ જ ગણા છે તો અહીંયા છેદમાં શું નથી તો કે બીટા અને ગામા નથી પહેલા જેના છેદમાં જે ભાગ નથી ઉપર ગુણતા જાઓ અહીં જે બીટા ગામા નથી તો અહીં ઉપર બીટા ગામા ગુણાશે મારા શોમાં બધાના છેદ કેવા બનાવવા છે તો કે સરખા બનાવવા છે તો જો અહીં કેટલાથી ગુણશું તો કે બીટા અને ગામાથી તો ઉપર એક ગુણો બીટા ગામા અહીંયા શેનાથી ગુણવું પડશે આલ્ફા અને ગામા નથી તો નીચે આલ્ફા ગામા ગુણશું તો ઉપર આલ્ફા અને ગામા ગુણશું અહીંયા શું નથી તો કે આલ્ફા બીટા નથી તો અહીંયા આલ્ફા ને બીટા થી ગુણશું તો ઉપર આલ્ફા ને બીટા થી ગુણશું હવે શું થયું બે બધાના છેદ સરખા થઈ ગયા એટલે છેદ 1 વખત અને બાકી બધું બધું બીટા ગામા વત્તા આલ્ફા ગામા વત્તા આલ્ફા બીટા ચાલો આનું સૂત્ર આપણી પાસે છે આય આલ્ફા બીટા જોઈ ખાલી ગોઠવણી અલગ અલગ છે આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા એમ સૂત્ર છે સી ના છેદમાં 1 અને ત્રણે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા નું સૂત્ર શું થશે માઈનસ બી ના છેદમાં 1 બંનેમાંથી 1 કેન્સલ થશે તો વધશે શું સી ના છેદમાં ડી અને જો એ માઈનસ આવ્યું છે તો સાથે માઈનસ માં લેવું પડશે માઈનસ સી ના છેદમાં ડી જો નીચે માઈનસ આવેલું છે માઈનસ આમાં ગણવું પડશે ઓકે તો આ પ્રકારે દાખલા પૂછાઈ શકે ચલો હવે 31 માં દાખલો હું આમાંના ચેન્જીસ કે 31 માં લખી નાખું છું તો કે હવે આવું પૂછે તો આલ્ફા સ્ક્વેર ચલો ક્વેશ્ચન આપણે અહીં લખી નાખીએ આલ્ફા સ્ક્વેર બીટા ગામા વત્તા આલ્ફા બીટા સ્ક્વેર ગામા વત્તા આની કિંમત શોધો તો જો ત્રણે માંથી કોમન શું તો ત્રણે ત્રણ માંથી કોમન જે આવશે આલ્ફા બીટા ગામા આવશે તો વધશે શું પહેલામાંથી આલ્ફા બીજામાંથી બીટા ત્રીજામાંથી ગામા વધશે
चलो आनु सूत्र શું થાય તો માઈનસ d ના છેદમાં a આનો સૂત્ર માઈનસ b ના છેદમાં a તો ઓછી આવશે વત્તા b ગુણ્યા d એટલે કે bd b ગુણ્યા d એટલે bd છેદમાં a નો સ્ક્વેર ઓકે આપો કેટલા mc છે સોરી 31 મો અને એમાં એમાં આપણે ચેન્જ કરી આગળ દાખલામાં ઓકે તો આ રીતે પૂછાઈ શકે આમાં કિંમત નાખ્યું તો કિંમત કોણ કહી શકે અહીંયા a b c અને d ની કે કિંમત આપી દે અને તમને જવાબ ગોતવાનો કે તો આ રીતે ગણતરી કરીને હવે તમે b d અને a ની કિંમત જે આવતી હોય એ મૂકી દેવાની જો ક્વેશ્ચનમાં આપેલી હોય તો ઓકે તો આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં હજી થોડા આવા એક્સ પૂરા કરશું અને આપણો ફાઇનલ લેક્ચર લેશું છેલ્લો ચેપ્ટર 2 નો ઓકે ચાલો નેક્સ્ટ ટાઈમ ફરી મળશું અને ખાસ આ જેટલું આજે કરાયું છે એ ખૂબ સારી રીતે તૈયાર કરજો અને જેટલા બધા આપણે ગણ્યા છે બધા હોમવર્કમાં તમારે બે વખત લખવાના છે ઓકે ખાસ આની ઉપર ધ્યાન આપજો કારણ કે આ પ્રમાણે ખૂબ અગત્યની વસ્તુ છે બધી